નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી વિડીયોમાં જોઈશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર આપણે આ વિડીયોમાં જે પાઠ નંબર ચાર આપ્યો છે જેનું નામ છે મધ્યવિગી સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો જો આ વિશે જે પાઠ આપ્યો છે તો એ પાઠનો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ રીતે સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો જોઈએ પ્રશ્ન નંબર એક જોઈએ કે નીચે આપેલા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખવાનો છે પહેલો છે કે દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની ખાજગ્યા શૈલી પ્રમુખ હતી તો જોઈએ ઇસ્લામ नगर शतरंज के आरप्त तो सु આવશે आरબ એટલે કે ડી ઓપ્શન છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે બીજો પ્રશ્ન આગરા કયા જગ્યા બાગ કશ્મીર તો કયા જગ્યા બાગ તે આગરા શું શું આવશે તો જોઈએ આપણે લાલ નિશાંત આરમ નિશાંત કે સારી માર તો જો શું આવશે આગરા તો આરમ આવશે આરમ બાગ આવશે અહીંયા બરોબર છે ત્યારબાદ કશ્મીર તો નિશાંત બાગ આવશે એટલે કે સી ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ મુંબઈ ખાજીગિયા મંદિર ને તાંજોર મંદિર મંદિર તો શું આવશે એલિફન્ટાની ગુફા રાજા કે તો જવાબ શું આવશે તો મુંબઈ તો એલિફન્ટાની ગુફાઓ તાંજોર તો રાજરાજેશ્વરનું મંદિર એટલે કે ઓપ્શન જે બી છે એ બી ઓપ્શન સાચો જવાબ છે આગળ જુઓ પ્રશ્ન નંબર ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કોણ છે તો અડી કડીની વાવ રાણીની વાવ કાંકરે તળાવ કે રૂડાદેવની વાવ તો રાણીની વાવ એટલે કે જે બી ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જો પ્રશ્ન બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની ખોતરણી ધરાવનાર કોણ હતું તો સીધી સૈયદની જાળી છે જામાં મસ્જિદ ડબોઈનો કિલ્લો કે ધોળકાન ધોળકાની મસ્જી તો આવશે એ ઓપ્શન એટલે કે સીધી સૈયદની જાળી એટલે કે એ ઓપ્શન સાચો જવાબ છે આગળનો પ્રશ્ન પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે સ્થાપત્ય એટલે શું તો જોઈએ કે સ્થાપત્ય એટલે શું તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર રાઇટ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બોધકામ એવો થાય છે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ સ્મારકો સ્તંભો મંદિરો મસ્જિદો મકબરાઓ વાવ વગેરેના બોધકામને આપણે શું કહીએ છીએ તો સ્થાપત્ય કહીએ છીએ બીજો પ્રશ્ન રાજસ્થાનની કઈ કઈ સ્થિત ચિત્ર શૈલીઓ સુવિખ્યાત છે તો રાજસ્થાનની મેવાડ જયપુર મારવાડ કોટા વગેરે ચિત્ર શૈલી સુપ્રખ્યાત હતી પ્રશ્ન ત્રીજો હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય છે તો હમ્પીને આ બે બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય છે નંબર એક વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાવ કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી બીજો મુદ્દો હમ્પીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે ચોથો પ્રશ્ન જો શું છે કે મુગલ સ્થાપત્ય કલાના નામ લખવાના છે તો જુઓ કયા કયા છે તો જુઓ કે મુગલની સ્થાપત્ય કલાના નામ આ પ્રમાણે હતા કયા કયા તો નંબર એક છે કે કાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનાઓ રૂપ દિલ્હીમાં આવેલો હુમાયનો મકબરો જેને આપણે કબર કહીએ છીએ બીજું મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાયેલ વિશાળ કિલ્લો ત્રીજું છે ફતેપુર સિકરીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો બીરબલનો મહેલ જોધાબાઈનો મહેલ પંચમહાલ પંચમહાલ શેખ સલીમ ચિશ્તીનો મકબરો જામ જામા મસ્જીદ વગેરે મુખ્ય છે નંબર ચોથું શાહનો સાસારામનો મકબરો પાંચમો મુદ્દો મુગલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ સાજ હોય દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો અને આ કિલ્લામાં તેણે દીવાને આમ દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી આ મુખ્ય છે બીજો મુદ્દો જોઈએ હવે પ્રશ્ન નંબર ત્રણ વિધાનો સાચો છે કે ખોટો તે જણાવવાનું છે તો એમાં પહેલું છે કે રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી વાવ વિધાન સાચું છે કે ખોટું તો સાચું છે બીજું રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે વિધાન સાચું કે ખોટું તો ખોટું છે નંબર ત્રણ ઉપરકોટનું મૂળ નામ ઇલ્વ દુર્ગ હતું વિધાન કેવું છે તો ખરું છે નંબર ચાર દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી વિધાન કેવું છે ખોટું નંબર પાંચ ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે વિધાન સાચું કે ખોટું તો ખોટું છે નંબર ચાર પ્રશ્ન જોઈએ એમાં ટૂંક નોટ લખવાની છે તો પહેલું પાળિયા કોને કહેવાય તો જોઈએ કે ગુજરાતના સ્થાપત્યમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે અને એ ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે દુશ્મનો જ્યારે થઈ રહી યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષને યાદમાં જે સ્મારક કે ખાબી ઉભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે જે નિડર સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે તે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે તેને સતીના પાળિયા પણ કહેવામાં આવે છે દરેક પાળિયાની સાથે કોઈ વીર પુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે યોદ્ધાનો પાળિયો મોટો ભાગે તેના યુદ્ધ સ્થળ કે મૃત્યુના સ્થળે બોંધવામાં આવે છે પાળિયાની વર્ષમાં તેની મૃત્યુતિથિ પ્રમાણે પૂજા અને અર્ચના કરવામાં આવે છે પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે લોકો પાળિયાને સિંદુર લગાવીને એ વીર પુરુષના બળિદાનને બિરદાવે છે ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સુરસ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે હમીરજીના ગોહિલના હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે

સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પૂંજથી જળહળી ઉઠશે ઉઠતો હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે અને આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે સૂર્યમંદિરની બહારના કુંડની ચારે દિશાએ નાના નાના કુલ એકસો ને આઠ મંદિરો આવેલા છે જેમાં સવાર સોદ પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે નૈરમ્ય દ્રશ્ય સજાય છે મોઢિયાનું મંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે હવે જોઈએ રાણીની વાવ તો જોઈએ રાણીની વાવ તો સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાની પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણીની વાવ એટલે કે રાણકી વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે આ વાવ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે સાત માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે વાવ સાત માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશી કામ થયેલું છે વાવના સાત છે દરેક વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા જોઈ શકાય છે છે વાવમાં ભગવાન સુંદર મૂર્તિ અને આ ઉપરાંત અનેક દેવદેવીઓ અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યોને પથ્થર પર કંડારવામાં આવેલ છે ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડારાયેલું માનવ સૌંદર્ય મહાકાવ્ય છે હવે જોઈએ નંબર ચોથી ટૂંકમાં મુગલ સ્થાપત્ય કલા તો જોઈએ કે મોગલ સ્થાપત્ય કલા વિશિષ્ટ પ્રકારની હતી એમાં પહેલો મુદ્દો જોઈએ કયો છે તો દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો કબર સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ નમૂનો છે બીજો મુદ્દો મોઘલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો તેને આગ્રાની છત્રીસ કિલોમીટર આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર ફતેહપુર સિક્રીનગર વસાવી તેમાં બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોધાબાઈનો મહેલ પંચમહાલ શેખ સલીમ તિસ્તીનો મકબરો જામી જામા મસ્જિદ જેવા બંધકામો કરાવ્યા હતા ત્રીજો મુદ્દો શેરશાહ શેરશાહનો સાસારામનો મકબરો એ નોંધપાત્ર મુગલ સ્થાપત્ય છે ચોથો મુદ્દો ઈસવીસન સોળસો ને ત્રીસમાં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં શાહજહાએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો તો દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે તાજમહેલની વિશ્વની સાત અજાબીઓમાં એક છે તે મુઘલ સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે તે દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે હવે જોઈએ પાંચમા નંબરનો મુદ્દો જો કયો છે કે શાહજહાંએ દિલ્હીમાં ઈસવી સોળસો ને અડત્રીસમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાના બાદ નામનું નગર વસાવ્યું હતું તેણે તેમાં તેણે દીવાને આમ દીવાને ખાસ રંગ મહલ મુમતાજનો મહેલ વગેરે મનોહર ઇમારતો બંધાવી હતી દીવાને ખાસ ઇમારતને સોના ચૌધરી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવે છે શાહજહાએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું દિલ્હીનું લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ છે દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે અને છઠ્ઠો મુદ્દો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રબિયા ઉદ દૌરાણનો મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેટલો કલાત્મક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ સંપૂર્ણ વિડિયો પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર